जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित स्वाध्याय 3.3 जेमा आपणे दाखला नंबर 7 विषयनी अहीं कने माहिती मेळवीशुं। अहीं कने आकृतिमां एक समांतर बाजू चतुष्कोण होप HOPE दर्शावेल छे, तो X, Y अने Z ખૂણાના માપ શોધવાના રહેશે અને ખૂણો શોધવા ક્યાં ગુણધર્મનો ઉપયોગ કરે છે તે પણ આપણને જણાવવાનું છે। અહીં કને તમે જોઈ શકો છો કે આકૃતિ આપણને દીધેલી છે HOPE હોપ, અને અહીં કને એક લંબી રેખા જે દર્શાવી છે એને આપણે એ નામ દીધું છે। અહીં કને ખૂણાને 70 અંશ છે, અહીં કને આપણને બે આપણને ખૂણા આપેલા છે X, Y અને Z, અહીં કને 40 આપણને પ્રાપ્ત થયેલા છે। તો હવે આપણે જોઈએ કે ત્રિકોણ જોઈએ HOPE આ વાળો આપણે ત્રિકોણ જોઈએ, તો બહિષ્કોણનો માપ આપણને દીધેલો છે, તો ખૂણો POA આપણને અહીં કને જે આ વાળો જે ત્રિકોણ એટલે કે ખૂણો જે આપેલો છે એ આપણને દીધેલો છે 70 માટે। તો જોઈએ વાય પ્લસ જેડ બરાબર 70, અહીં કને જે વાય ને જેડ આપણને દીધેલા છે વાય જેડ બરાબર આપણને 70 દીધેલા છે। વળી માપ ખૂણો HOPE બરાબર આપણને 180 માઇનસ 70 બરાબર 110 જે રેખિક જોડના ખૂણા છે એ આપણને પ્રાપ્ત થશે। તો આપણે એ મુજબ જોઈએ તો એક્સ બરાબર પણ ખૂણો HOPE આ એક્સ જે છે જે આપણને HOPE જે ખૂણો જે છે એના સામેનો ખૂણો આ ખૂણાનો આ સામેનો ખૂણો છે HEP આ બંને એકબીજાને સામસામેના ખૂણા છે। તો આ 110 હોય તો આ 110નો ખૂણો થાય એટલે એક્સ બરાબર આપણને કેટલી કિંમત પ્રાપ્ત થશે 110। હવે આપણે આગળ જોઈએ તો માટે PO સમાંતર છે EH, અહીં કને જુઓ PO સમાંતર છે આપણે EH અને E જે છેદિકા જે છે એ આપણે P અને H ની આપણને છેદિકા છે। તો આપણને અહીં કને જોઈએ તો Y બરાબર આપણને 40 પ્રાપ્ત થાય, અહીં કને 40 છે તો અહીં કને પણ 40 હોય। હવે આપણે જોઈએ તો Y પ્લસ Z પણ બરાબર 70 અને 40 પ્લસ Z બરાબર 70, Y ની કિંમતમાં આપણે 40 મૂક્યા તો Z બરાબર 70 માઇનસ 40 અને Y બરાબર Z બરાબર આપણને 30 પ્રાપ્ત થયા। તો એક્સની કિંમત આપણે શોધી હતી તો એ મુજબ આપણે જોઈએ તો 110 પ્રાપ્ત થયા હતા, પછી વાય બરાબર આપણને 40 પ્રાપ્ત થયા અને ઝેડ બરાબર આપણને 30 પ્રાપ્ત થયા। આ મુજબની આપણે ગણતરી થઈ શકશે। આ સમાંતર બાજુ ચતુષ્કોણની જે આકૃતિ દીધેલી હતી એ મુજબ આપણે ગણતરી કરીએ તો આ પ્રમાણેના આપણને ખૂણાઓનો માપ પ્રાપ્ત થશે, એક્સ વાય અને ઝેડની કિંમત આપણને આ મુજબ પ્રાપ્ત થશે। દાખલા નંબર 8, અહીં કને આપેલ આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણ એક્સ અને વાય ની કિંમત શોધવાની છે। અહીં કને આપણને જુઓ 3x પછી 3y બરાબર માઇનસ 1, પછી અહીં કને 26 દીધા છે, અહીં કને 18 દીધેલા છે, તો એ મુજબ આપણે ગણતરી કરી અને માપ શોધવાને છે। તો અહીં કને જુઓ GUNS એટલે કે ગન્સ એવું આપણે નામ દઈ શકીએ ચતુષ્કોણ GUNS ગન્સ, એ આપણને સૌથી પહેલું સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો માટે GS બરાબર NU, આ GS બરાબર આપણને NU પ્રાપ્ત થશે। અને આપણને આગળ જોઈએ કે SN બરાબર GU, SN બરાબર GU આપણને પ્રાપ્ત થશે જે સામસામેના બાજુઓ છે એ બંને શું છે આપણી સામસામેની બાજુઓ છે। તો હવે આપણે જોઈએ તો 3x બરાબર 18 અને 26 બરાબર 3y માઇનસ 1, હવે આપણે આ પદને એક મુજબ ગોઠવી દઈએ કે જેથી આપણને રકમ પ્રાપ્ત થાય। તો અહીં કને જોઈએ
तो एक्स बराबर 18 छेद में 3 3 अहीं कने गुणाकार में था आ बाजू आवे एटले भागाकार में तो एक्स बराबर आपने शू प्राप्त थशे 6 अहीं कने एक्स की किंमत एज प्रमाण वाई की किंमत शोधीए तो 26 अहीं कने माइनस 1 छे आ बाजू आवशे एटले प्लस 1 बराबर 3 वाई तो 26 ने 1 27 बराबर 3 वाई अहीं कने 3 गुणाकार में छे आ बाजू आवशे एटले भागाकार में वाई अहीं कने वाई की किंमत आवशे 9 कारण के 9 तेरी 27 तो अहीं कने एक्स की किंमत 6 प्राप्त थई अने वाई बराबर आपने 9 प्राप्त थया आ मुजब नी गणतरी थशे। हवे अहीं कने तमारे आकृति जो अहीं कने चतुष्कोण RUNS आ मुजबनी आकृति दीधेली छे जे आपणे समांतर बाजू चतुष्कोण छे अने जो अहीं कने वच्चे मां अंदर मां विकर्णो दीधा छे जे परस्पर एकबीजाने दुभागे छे तो हवे आपणे अहीं मुजब आकृति मुजब आपणे जोईए तो अहीं कने बधा ज खूणाओ दीधेला छे तो जुओ y x + y અહીં કને 16 દીધો છે y + 7 બરાબર આપણે 20 દીધો છે સૌથી પહેલા અહીં કને y ની કિંમત શોધી તો અહીં કને આપણે y મુજબ આપણે કિંમત મૂકી શકાય તો અહીં કને તમે મૂકીએ y + 7 y + 7 બરાબર 20 તો y બરાબર 20 - 7 તો y ની કિંમત આવશે 20 માંથી 7 जाए तो 13 અહીં કને આ મુજબ y ની કિંમત આપણે પ્રાપ્ત થશે હવે આપણે x + y બરાબર 16 હવે જ્યાં આપણે y બરાબર 13 મૂકીએ y ની કિંમત જે આપેલી હતી આપણે મૂકી દઈએ તો x + 13 બરાબર 16 પછી x બરાબર 16 માઈનસ 13 અહીં કને પ્લસ હતા આ બાજુ આવે એટલે માઈનસ અને x બરાબર 3 તો x ની કિંમત આપણને કેટલી પ્રાપ્ત થઈ 3 અને y ની કિંમત પ્રાપ્ત થઈ છે 13 આ મુજબની ગણતરી થશે x બરાબર 3 y બરાબર 13 સૌથી પહેલા આપણે y ની કિંમત શોધી જેથી આપણે અહીં કને 13 મૂકી શકીએ અને જે પરથી આપણે x ની કિંમત શોધી શકીએ દાખલા નંબર 9 આકૃતિ રિસ્ક RISK અને ક્લુ CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તો આપણે x ની કિંમત શોધવાની આ આપણે x દીધો છે એની કિંમત શોધવાની છે જો અહીં કને સૌથી પહેલું RISK રિસ્ક આપણે અહીં કને જો તો RISK અહીં કને આ પ્રમાણેનો અહીં કને દીધેલો છે પછી બીજો આવશે ક્લુ CLUE આ મુજબનો અહીં કને સમાંતર બાજુ ચતુષ્કોણ થશે તો સૌથી પહેલું અહીં કને આપણે ચતુષ્કોણ રિસ્ક RISK સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ મુજબની સૌથી પહેલી ગણતરી કરી માટે માપખૂણો R + માપખૂણો K K ની કિંમત અહીં કને 120 દીધા છે જે અહીં કને પાસ પાસેના બે પૂરક કોણો કહી શકાય તો એ 180 થયા તો માપખૂણો R + માપખૂણો K K ની કિંમત આપણે મૂકી દઈએ 120 બરાબર આપણને 180 કારણ કે પાસ પાસેના બે ખૂણા પૂરક છે તો એ હંમેશા 180 અંશના હોય તો માપખૂણો R બરાબર 180 અંશ - 120 અંશ માટે માપખૂણો R બરાબર આપણને પ્રાપ્ત થશે 60 અંશ હવે આપણે જોઈએ કે માપખૂણો જે R જે મળ્યો આપણને આ જે પ્રાપ્ત થયા 60 અંશ અને માપખૂણો S એ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એ પણ આપણને 60 અંશનો પ્રાપ્ત થાય જો અહીં કને આપણને આ 60 હોય તો આ પણ આપણને 60 અંશનો પ્રાપ્ત થાય આ મુજબની ગણતરી થશે હવે આપણે જોઈએ એ મુજબનું ક્લુ હવે આપણે CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના માટે માપખૂણો E બરાબર માપખૂણો L માપખૂણો E બરાબર માપખૂણો L E હંમેશા સામસામેના ખૂણા જે છે એ હંમેશા સમાન હોય તો એ મુજબ જોઈએ તો ESQ જે અહીં કને E S અને આ Q આ ત્રિકોણ જેવું નાનું બતાવે છે ને E
त्रणेय खूणानो मापनो सरवाळो आपणे 180 अंश प्राप्त थाय। तो जो अहीं कने सौथी पहेला आ 70 छे तो आपणे 70 होय एटले आ 60 आ 70 अने आ x आ प्रमाणेनो त्रिकोण प्राप्त थयो। हवे आपणे त्रणेयनी किंमत मूकी दई मापखूणो e मापखूणो s प्लस x। जो मापखूणो s e અને x આ ત્રિકોણ મળે છે ને આપણને અહીં કને એ મુજબની ગણતરી થશે। તો 70 પ્લસ 60 પ્લસ x 70 કિંમત મૂકી 60 કિંમત મૂકી અને x મૂક્યો તો બરાબર 180। હવે 70 અંશ 60 અંશ ટોટલ મિલાવશો એટલે 130 અંશ પ્લસ x બરાબર 180 અંશ। તો x બરાબર 180 અંશ માઈનસ 130 અંશ તો x ની કિંમત પ્રાપ્ત થશે 50 અંશ। આપણને જે જવાબ જોતો તો એ આપણને પ્રાપ્ત થશે 50 અંશ। આ મુજબની ગણતરી થશે। જો રેખાઓ આપણને દીધેલી છે એ મુજબ આપણે જોઈએ તો એ મુજબની ગણતરી દ્વારા આપણને જવાબ પ્રાપ્ત થશે। દાખલા નંબર 10 નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો અને કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે એ આપણને અહીં કને દર્શાવવાનું છે। જો અહીં કને ચતુષ્કોણ જે આપેલો છે એ સમલંબ ચતુષ્કોણ છે, કેવી રીતે છે એ આપણને સમજાવવાનું છે। તો અહીં કને આકૃતિ આપણને જુઓ L M N K એમાં આપણને દીધું છે કે માપખૂણો L અને માપખૂણો M માપખૂણો L અને માપખૂણો M બરાબર આપણે 80 પ્લસ 100 બરાબર 180 થાય। એટલે કે ચતુષ્કોણ એલ એમ એન કે માં માપખૂણો એલ અને માપખૂણો એ એમ એ એકબીજાના પૂરક કોણો છે। આ બંને જે છે એ ખૂણાઓ જે છે એકબીજાના પૂરક કોણો છે, માટે ચતુષ્કોણ એલ એમ એન કે માં એક જ બાજુની જોડ એન એમ રેખા એન એમ સમલંબ છે કે એલ કે એલની ઈ સમલંબ છે, તેથી આ ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહી શકીએ। આગળ વધીએ હવે આપણે તો દાખલા નંબર 11 જેમાં આપણને અહીં કને એક આકૃતિ આપેલી છે, એ આકૃતિમાં જો એ બી સમલંબ ડી સી હોય તો માપખૂણો સી શોધવાનો। એ બી સમલંબ છે ડી અને સી ની, તો આપણને માપખૂણો સી જે છે એ શોધવાનો છે। અહીં કને બીનો માપ આપણને દીધેલો છે, તો જુઓ ચતુષ્કોણ એ બી સી ડી માં એ બી સમલંબ ડી સી છે એ આપણને કીધેલું છે કે એ બી જે છે એ સમલંબ છે ડી સી ની, તો માટે આપણને એ બી સી ડી એ સમલંબ ચતુષ્કોણ છે। તો અહીં કને એ બી સમલંબ ડી સી ની છેદિકા બી સી બને, આ બી સી જે છે એની છેદિકા બને છે, તો માપખૂણો બી પ્લસ માપખૂણો સી આ પરસ્પર એકબીજાના પૂરક કોણો પણ ગણાય તો બરાબર 180 પ્રાપ્ત થશે। તો જુઓ અહીં કને બીનો માપ આપણને 120 દીધેલો હતો જે આપણે કિંમતમાં મૂકી દીધો, 120 પ્લસ માપખૂણો સી બરાબર આપણને 180 અંશ થાય। તો માપખૂણો સી બરાબર 180, અહીં કને પ્લસ હતા આ બાજુ આવ્યા એટલે માઇનસમાં, એટલે માપખૂણો સી બરાબર આપણને 60 એટલે કે 180માંથી 120 બાદ થાય તો આપણને 60, એટલે આપણે જે માપખૂણો સી શોધવાનો હતો એ સી આપણને 60 અંશનો પ્રાપ્ત થશે। આ મુજબની ગણતરી થશે કે આપેલી જે આકૃતિ છે એ એ બી સમલંબ ડી સી હોય તો માપખૂણો આપણને સી શોધવાનો છે, અહીં કને માપખૂણો બીની આપણને કિંમત આપેલી હતી જે પરથી આપણે માપખૂણો સી જેની કિંમત આપણે કાઢી, કારણ કે બંને પાસ પાસેના પૂરક કોણો છે અને એ મુજબ જોઈએ તો 180 અંશના થાય અને એ મુજબ ગણતરી કરતાં આપણે માપખૂણો સી નો અંશ આપણને એટલે કે 60 અંશનો ખૂણો એ બની શકે છે।